नमस्कार विद्यार्थी मित्रों, उडना एकेडमी एज्युकेशन त्रस्त संचालित से मटे मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाळा वती हूँ आप सौनो हार्दिक स्वागत करू छू। धोरण सात गणित प्रकरण नंबर 12 बीज गणितीय पदावली। विद्यार्थी मित्रों, आपणे आ प्रकरण में आग स्वाध्याय 12.3 प्रश्न नंबर 1, 2 और 3 अभ्यास करी गया हता। હવે આજે આપણે સ્વાધ્યાય 12.3માં બાકીના પ્રશ્નનો અભ્યાસ કરીશું, તો ચાલો જોઈએ। સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 4, જો a બરાબર 2 અને b બરાબર ઓછા 2 હોય તો નીચેનાની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે a ની જગ્યાએ 2 મૂકવાના છે અને b ની જગ્યાએ ઓછા 2 મૂકવાના છે અને પછી આપણે કિંમત શોધવાની છે, તો ચાલો જોઈએ। દાખલા નંબર 1, a નો વર્ગ વત્તા b નો વર્ગ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો a ની જગ્યાએ આપણે 2 લખ્યા છે એટલે 2 નો વર્ગ થશે અને b ની જગ્યાએ ઓછા 2 લખ્યા છે એટલે ઓછા 2 નો વર્ગ થશે। વિદ્યાર્થી મિત્રો, 2 નો વર્ગ એટલે 4 વત્તા ઓછા 2 નો વર્ગ એટલે એ પણ 4 થશે। ઓછા 2 ગુણ્યા ઓછા 2 ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે એ પણ 4 થશે। 4 વત્તા 4 એટલે જવાબ આવે છે 8। વિદ્યાર્થી મિત્રો, આમ a નો વર્ગ વત્તા b નો વર્ગ ની કિંમત 8 થશે। ચાલો હવે આપણે આગળ જોઈએ, તો પ્રશ્ન નંબર 2, a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આપણે a ની જગ્યાએ 2 અને b ની જગ્યાએ ઓછા 2 લખ્યા છે, તો a નો વર્ગ એટલે 2 નો વર્ગ થશે વત્તા a એટલે 2 અને b એટલે ઓછા 2, 2 ગુણ્યા ઓછા 2 વત્તા ઓછા 2 નો વર્ગ। હવે આપણે સાદું રૂપ આપીએ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો તો 2 નો વર્ગ 4 થશે। હવે આપણે વત્તાનું ચિહ્ન મૂકીશું, 2 દુ 4 એટલે ઓછા 4 અને ઓછા 2 નો વર્ગ એટલે પણ 4 થશે। હવે આપણે 4 વત્તા 4 અને ઓછા 4 કરીશું, આ 4 અને 4ને સાથે લઈ લઈશું એટલે 4 વત્તા 4 થશે અને વત્તા ઓછા 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 4 પછી લખીશું, 4 ને 4 8, 8 ઓછા 4 એટલે આપણો જવાબ થશે 4। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પ્રશ્ન 4ના દાખલા નંબર 1 અને 2માં સમજ પડી હશે। ચાલો હવે આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈશું દાખલા નંબર 3, a નો વર્ગ ઓછા b નો વર્ગ। વિદ્યાર્થી મિત્રો, અહીં a ની જગ્યાએ 2 લખીશું એટલે 2 નો વર્ગ ઓછા ઓછા 2 નો વર્ગ થશે, 2 નો વર્ગ 4 અને ઓછા 2 નો વર્ગ એ પણ 4 થશે, 4 ઓછા 4 એટલે તમારો જવાબ 0 થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1ના 3 દાખલામાં તમને સમજ પડી ગઈ હશે। ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, જ્યારે a બરાબર 0 અને b બરાબર ઓછા 1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો। તો હવે આપણે a બરાબર 0 મૂકીશું અને b બરાબર ઓછા 1 મૂકીશું, તો ચાલો દાખલા નંબર 1, 2a વત્તા 2b, 2a વત્તા 2b। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આપણે a ની જગ્યાએ 0 લખ્યો છે અને b ની જગ્યાએ ઓછા 1 લખ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો, 2 નો 0 સાથે ગુણાકાર 0 થાય છે, વત્તા ઓછા ઓછા એટલે ઓછાનું ચિહ્ન મૂકીશું અને 2 એકા 2 એટલે આપણો જવાબ ઓછા 2 થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખબર પડી હશે a ની જગ્યાએ 0 લખ્યો છે અને b ની જગ્યાએ આપણે ઓછા 1 લખ્યા છે। ચાલો હવે જોઈએ દાખલા નંબર 2, 2a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 1। વિદ્યાર્થી મિત્રો, a ની જગ્યાએ 0 લખીશું એટલે 2 ગુણ્યા 0 નો વર્ગ થશે વત્તા ઓછા 1 નો વર્ગ વત્તા 1। હવે આપણે 0 નો વર્ગ 0 જ થાય છે એટલે 2 ગુણ્યા 0 વત્તા ઓછા 1 નો વર્ગ એટલે વત્તા 1 થઈ જાય છે, ઓછા ઓછા વત્તા અને 1 એકુ 1। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5નો દાખલા નંબર 3, a નો વર્ગ વત્તા ab વત્તા 2, a ની જગ્યાએ આપણે 0 લખીશું એટલે 0 નો વર્ગ થશે વત્તા 0 ગુણ્યા ઓછા 1 અને વચ્ચે વત્તા 2। વિદ્યાર્થી મિત્રો, 0 નો વર્ગ 0 થશે, 0 નો ઓછા 1 સાથેનો ગુણાકાર પણ 0 થશે અને વત્તા 2 એટલે આપણો જવાબ 2 થાય છે। ચાલો હવે જોઈશું દાખલા નંબર 4, 2a નો વર્ગ b
વત્તા 2ab નો વર્ગ વત્તા ab। વિદ્યાર્થી મિત્રો અહીં a ની જગ્યાએ શૂન્ય લખીશું એટલે 2 શૂન્ય નો વર્ગ ઓછા 1 વત્તા 2 શૂન્ય ઓછા 1 નો વર્ગ અને શૂન્ય ગુણ્યા ઓછા 1। હવે વિદ્યાર્થી મિત્રો 2 શૂન્ય નો વર્ગ શૂન્ય થશે અને ઓછા 1 2 શૂન્ય 1 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 1 થશે અને શૂન્ય ગુણ્યા ઓછા 1। અહીં બધી સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય જ થાય છે એટલે આપણો જવાબ પણ શૂન્ય જ આવશે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 માં અહીં ચાર દાખલા તમને સમજ પડી ગઈ હશે। ચાલો હવે આપણે આગળ જોઈશું। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6। આપેલ પદાવલિઓનું સાદું રૂપ આપી x = 2 માટે કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે પદાવલિ આપી છે તેનું સૌપ્રથમ આપણે સાદું રૂપ આપવાનું છે અને ત્યારબાદ આપણે x ની જગ્યાએ 2 મૂકીને કિંમત શોધવાની છે। તો ચાલો દાખલા નંબર 1 x + 7 + 4 કૌંસમાં x - 5। વિદ્યાર્થી મિત્રો ચાલો સાદું રૂપ આપીએ તો x નો x લખીશું વત્તા 7 લખીશું। હવે 4 નો x સાથે ગુણાકાર એટલે 4x થશે અને 4 નો 5 સાથે ગુણાકાર 4 + 25 એટલે -20 થશે। હવે આપણે x વાળા પદને સાથે કરીએ તો x + 4x અને 7 - 20 4 અને 1 5x થશે અને 20 માંથી 7 જાય તો -13 રહે છે એટલે આપણો જવાબ 5x - 13 થશે। હવે આપણે 5x - 13 માં x ની કિંમત 2 મૂકીએ તો 5x - 13 માં 5 × x ની જગ્યાએ આપણે 2 લખીશું એટલે 5 × 2 - 13 થશે। 5 × 2 = 10, 10 - 13 એટલે આપણો જવાબ -3 આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું આપણે સૌપ્રથમ પદાવલિનું સાદું રૂપ આપ્યું અને ત્યારબાદ આપણે x ની જગ્યાએ 2 મૂકીને કિંમત શોધી। ચાલો એવી જ રીતે આપણે આગળ જોઈએ। એવી જ રીતે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2। 3 કૌંસમાં x + 2 + 5x - 7। વિદ્યાર્થી મિત્રો અહીં 3 નો x સાથે ગુણાકાર કરીશું એટલે 3x થશે ત્યારબાદ 3 નો 2 સાથે ગુણાકાર એટલે 6 થશે એટલે 3x + 6 ત્યારબાદ 5x અને 7 ને આપણે એમ જ રહેવા દઈશું। ચાલો હવે x વાળા પદને સાથે કરીએ તો 3x + 5x અને -6 - 7 5 અને 3 એટલે 8x થશે। 7 માંથી 1 જે 6 જાય એટલે -1 રહે છે આમ આપણો જવાબ 8x - 1 થશે। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ પદાવલિમાં આપણે x ની કિંમત મૂકી તો આપણે x ની જગ્યાએ 1 2 મૂકવાના છે 8x - 1 હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4।